શહેરીજનોના સ્વાસ્થ્ય માટે હર હંમેશ આગળ હોવાની વાત કરનાર સુરત મહાનગરપાલિકા માત્ર કાગળ પૂરતી જ હોય તેમ લાગે છે, કારણ કે ચિત્ર કંઈક અલગ જ હોય છે. કારણ કે છેવાડાના અને સ્લમ વિસ્તારમાં લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે, ત્યારે પૂણા ગામ સૂર્યનગર સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ગંદુ અને કલરવાળું પાણી આવતા લોકો બીમાર પડી રહ્યા હોવા છતાં પણ મનપાના અધિકારીઓ કોઈ તકેદારી લેતા નથી તેવા આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા. સુરત મહાનગરપાલિકા માત્ર કાગળ પૂરતી જ કામગીરી કરવામાં આગળ છે, કારણ કે શહેરમાં મનપાની છેવાડાના અને સ્લમ વિસ્તારમાં કોઈ પણ જાતની કામગીરી દેખાતી નથી, જેથી શહેરીજનો પણ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કરે છે. ત્યારે આપણે વાત કરીએ પૂણા ગામ વિસ્તારની. પૂણા ગામ વિસ્તારમાં આવેલા સૂર્યનગર સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી ગંદુ અને કલરવાળું પાણી આવે છે, જે અંગે મનપામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સૂર્યનગર સોસાયટીની પાસે જ તપેલા ડાઈંગો ચાલે છે અને તેનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતાં ગંદુ અને વાસ મારતું પાણી આવે છે, જેના કારણે ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે મનપાના અધિકારીઓ આ ભર ઉનાળે ગંદુ અને વાસ મારતું પાણી પી રહેલા લોકો માટે તાત્કાલિક કોઈ કામગીરી કરશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એલ્કે સ્ટાર ન્યૂઝ, સુરત.